રાજકોટના ભાવનગર રોડ પર કુબલિયાપારાની ઝૂંપડપટ્ટીમાં કોઈ કારણસર ભીષણ આગ લાગતા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાના પગલે 6 ફાયર ફાઈટરો દોડી ગયા છે અને 108 પણ તૈનાત રાખવામાં આવી છે. હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી, પરંતુ વિકરાળ આગમાં 50થી વધુ ઝૂંપડા બળીને ખાક થયાનું જાણવા મળ્યું છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પોલીસ ઝૂંપડપટ્ટીના અન્ય ઝૂંપડાઓ અને મકાનોને ખાલી કરાવી રહી છે, તેમજ લોકોને પણ આગથી દૂર રહેવા સલાહ આપવામાં આવી રહી છે. પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે. હા, થોરડા વિસ્તારના કુબલિયામાં આજે બપોરના સવા ચાર વાગે આગ લાગી હતી, જેમાં 40 થી 50 ઝૂંપડા બળી ગયા છે. ફાયર બ્રિગેડ તથા પોલીસ સમયસર આવીને કલાક સવા કલાકમાં બધું સિચ્યુએશન કંટ્રોલ કરી લીધી છે અને આગે લગભગ ઓળવાઈ ગઈ છે બધી. સર, તપાસમાં અમુક કે છે, લોક ચર્ચા કરે છે કે અમુકના ઘરે જૂના ફટાકડા પડ્યા હતા એના કારણે લાગી છે, પણ આમ ઓથેન્ટિક આપણને ખબર નથી. એફએસએલના અધિકારી અને બીજા અધિકારી આવશે એના પછી આપણને ખબર પડે. સામે જોતા 4 થી 5 તો મારે સામે જ દેખાઈ રહી છે, પછી એની વિશે તો ફાયર બ્રિગેડના અધિકારી છે. 8 બંબા આવ્યા છે. તપાસ હમણાં આગળનો વિષય છે, પહેલાં કંટ્રોલ થઈ જાય પછી પોલીસ તપાસ કરશે કે શું તથ્ય છે. બિલકુલ કાબૂમાં છે અને પબ્લિકે બહુ સંયમ રાખ્યું છે. જાનહાનિની પોલીસ સુધી હમણાં સુધી કોઈ જાનહાનિની રાજકોટ ફાયર બ્રિગેડમાં 4ને વિશે કુબલિયાપરામાં ઝૂંપડપટ્ટીના આગ લાગવાના ખબર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચતા લગભગ મારા ખ્યાલથી 35 થી 40 ઝૂંપડામાં આગ લાગવાના ખબર મળતા રાજકોટ ફાયર બ્રિગેડની તમામ ગાડી અત્યારે સ્થળ ઉપર છે અને આગની પરિસ્થિતિ અત્યારે કાબૂમાં છે. જાનહાનિના કોઈ સમાચાર મળેલ નથી. આગળ સર્ચ કર્યા પછી ખ્યાલ આવશે કે જાનહાનિ છે કે નહીં. કુલ કેટલી ગાડીઓ છે અત્યારે? હાલની તકે ફાયર બ્રિગેડની, રાજકોટ ફાયર બ્રિગેડની 10 ગાડી સ્થળ ઉપર છે અને 40 થી 50 માણસનો સ્ટાફ છે અને 1 કલાકની અંદર આપણે બહુ મોટી આગ હતી એ કાબૂમાં લઈ લીધી. 50 થી 60 ઝૂંપડામાં આગ લાગેલી છે અત્યારે. નુકસાન જાણવા મળેલ નથી, પણ પોતાની ઘર વસ્તી તમામ બળી ગયેલ છે. આગ લાગવાનું કારણ ખાસ જાણવા મળ્યું નથી, પણ એફએસએલનો રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે ભાઈ આગ કેવી રીતે લાગી. આ પશુધનની પણ હાનિ થઈ છે. અંદર બકરી છે, બકરા છે.